ભરૂચમાં દારૂ પીતા અને સંજુ બાબાની સ્ટાઇલ મારતો વિડીયો વાયરલ કરનાર મુન્નાભાઈ પાછળ પોલીસ પડી છે. પોલીસને જોઈને મુન્નાભાઈ ઘર છોડી ભાગી ગયા છે. પોલીસ આ દિશામાં તપાસ શરૂ કરી છે. ભરૂચ શહેરમાં ભાજપના આગેવાન મુન્નાભાઈ દારૂ પીતા અને પછી કમલેશ મોદી અને નરેન્દ્ર મોદીના ગિરેબાન પર કોઈની તાકાત નથી કે હાથ નાખી શકે તેવા વિડીયો ટિકટોક નામના સોશિયલ મીડિયા પર નાખ્યા બાદ વિડીયો વાયરલ થતા જ ગાંધીનગરથી રેલો આવતા પોલીસ મુન્નાભાઈને શોધવા જતા મુન્નાભાઈ ગાયબ થઈ ગયા હતા. ત્યારે ભાજપના આગેવાનો કહેતા હતા કે મુન્નાભાઈ તો ભાજપના છે જ નહીં. પછી વાયરલ થયેલા ફોટામાં તો મુન્નાભાઈ અને ભાજપના આગેવાનો સાથે બેઠેલા દેખાયા હતા. ભરૂચ શહેરમાં ચિનુ મુન્ના નામના બે ભાઈઓની જોડી ફેમસ છે, જેમાં પણ મુન્નાભાઈ ઉર્ફે કમલેશ મોદી કે જેવો 100 તોલા સોનું પહેરીને ફરે છે તે ભાજપના બક્ષીપંચ મોરચાના હોદ્દા ધરાવે છે તેવું કહેવાય છે. જોકે ભાજપના દરેક કાર્યક્રમમાં તેઓની હાજરી હોય છે અને સોનું પહેરેલા હોવાથી અલગ તરી આવતા ભાજપના આગેવાન કમલેશ મોદી ઉર્ફે મુન્નાભાઈએ સોશિયલ મીડિયાની સાઇટ ઉપર એટલે કે ટિકટોક ઉપર બે વિડીયો અપલોડ કર્યા હતા, જેમાં એકમાં સંજુ બાબા તો 50 તોલા પહેનતા હૈ મગર મુન્નાભાઈ તો 100 તોલા પહેન કે ફિરતા હૈ ઓર પીતા હૈ ડબલ બ્લેક. કિસી કી હિંમત નહીં કે મુન્નાભાઈ કી ગિરેબાન પર હાથ ડાલે. દેખે ફિર પતા ચલેગા કે નરેન્દ્ર મોદી ઓર કમલેશ મોદી કે ગિરેબાન પર હાથ ડાલને સે ક્યા હોતા હૈ. તેમજ બિંદાસ આરોપીને ગીત ગાતા વિડીયો દરેક ચેનલ અને સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ તેની શોધ કરવા અને તેની નોંધ ગાંધીનગર ખાતે લેવામાં આવી હતી અને તુરંત જ ભરૂચ SPને કાર્યવાહી કરવાનો આદેશ મળતા જ DYSP દ્વારા રાતના જ મુન્નાભાઈને શોધવા C ડિવિઝન પોલીસને તેમના ઘરે રચનાનગર ખાતે મોકલી હતી. C ડિવિઝન પોલીસ પહોંચી, જોકે મુન્નાભાઈ ઘરેથી ગાયબ હતા, સાથે મોબાઈલ પણ સ્વિચ ઓફ હતો. મુન્નાભાઈ ઘરે અને કસકથી દુકાન બંનેમાં પોલીસે સર્ચ ઓપરેશન કર્યું હતું, પરંતુ દારૂ મળી આવ્યો ન હતો. ત્યારે DYSP દ્વારા મુન્નાભાઈ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું. જ્યારે કમલેશ મોદી ઉર્ફે મુન્નાભાઈ અંગે ભાજપના કેટલાક આગેવાનોને પૂછતા તેમણે જણાવ્યું હતું કે કમલેશ તો ભાજપનો સભ્ય છે જ નહીં, તો પછી હોદ્દેદાર કેવી રીતે હોય અને કહેવાય? તે સક્રિય સભ્ય પણ નથી. મુન્નાભાઈ તો ભાજપના છે જ નહીં. ત્યારે સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો છે, જેમાં મુન્નાભાઈ ઉર્ફે કમલેશ મોદી પણ છે. આગળ ભાજપના હોદ્દેદારો છે તો પછી સાચું કોણ? ફોટો કે ભાજપના હોદ્દેદારો? જ્યારે અત્યારે ઉલ્લેખ કરવો રહ્યો કે અગાઉ ભાજપના તાલુકાના આગેવાનો જાહેરમાં દારૂની મહેફિલ માણતા વિડીયો પણ જાહેર થયો હતો, જેમાં પોલીસ તપાસ થશે તેવી બાહેધરી આપવામાં આવી હતી અને ભાજપના હોદ્દેદારે કહ્યું હતું કે તેઓ સસ્પેન્ડ થશે. પરંતુ ભાજપના હોદ્દેદારો જૂઠું બોલવામાં માસ્ટર ડિગ્રી લઈને બેઠા છે તેવી પણ હવે લોકચર્ચા શરૂ થઈ ગઈ છે. કેમ કે મુન્નાભાઈ તો ભાજપના છે જ નહીં.